નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કમલ ચૌધરી સ્વાગત કરું છું તમારું સ્માર્ટ લન વિથ કમલ પર તો વિદ્યાર્થી મિત્રો આજનું આપણું વિજ્ઞાનનું પેપર સોલ્યુશન ભાગ આઠ છે જેમાં આજનું પેપર છે બિનસચિવાલય ક્લાર્ક બે હજાર ઓગણીસનું આ પેપરમાં વિદ્યાર્થી મિત્રો જે વિજ્ઞાન વિષયનો જે ટૉપિક હતા એ થોડા હાર્ડ હતા જો આછળની એક્ઝામ જોવા જઈએ તો એના કરતાં ઘણું હાર્ડ હતું અને આમ જોવા જઈએ તો પેપરમાં છથી આઠનું વિજ્ઞાન આવે છે જ્યારે આ પેપરમાં ધોરણ નવનું વિજ્ઞાન હતું બરાબર તો હવે આપણે પ્રશ્ન નંબર એકથી શરૂઆત કરીએ છીએ જી જીજી ઇલેવન એ શંકરજાત કયા તેલીબિયાની છે તો મગફળીની છે બરાબર પ્રશ્ન નંબર બે કેટલા મોલ ઇલેક્ટ્રોનનું દળ એક કિલોગ્રામ થાય હવે વિદ્યાર્થી મિત્રો આના માટે તમને ડાયરેક્ટ તો તમારે આન્સર આનો નહીં જ આવે આના માટે તમારે એક દાખલો ગણવો પડશે તો એના માટે હવે હું તમને શીખવાડું કઈ રીતે તમારે કરવાનું તો સૌપ્રથમ તો એક મોલ ઇલેક્ટ્રોનનું વજન જોવાનું એક મોલ ઇલેક્ટ્રોનનું વજન નવ પોઈન્ટ એકસો આઠ ગુણ્યા દસની માઇનસ એકત્રીસ થશે હવે એક મોલ ઇલેક્ટ્રોન એઓગ્રેડો આંક મુજબ છ પોઈન્ટ જીરો ત્રેવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત થશે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણું આ જે એક કિલો મોલ શોધવા માટેનું સૂત્ર છે એન બરાબર સ્મોલ એમ અપોન કેપિટલ એમ હવે સ્મોલ એમ એટલે કેટલા લેવાના તો આપણને એમ એટલે કે દળ કેટલું આપેલું છે એક કિલોગ્રામ આપેલું છે અને કેપિટલ એમ એમાં આ બંને મોલનો ગુણાકાર કરવાનો એટલે કે નવ પોઈન્ટ એકસો આઠ ગુણ્યા છ પોઈન્ટ જીરો ત્રેવીસ ગુણ્યા હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો તો આ દસની એકત્રીસ અને દસની ત્રેવીસ બંને ગાત આવશે તો આ બંને ગાતોનો આપણે સરવાળો કરવાનો તો માઇનસ એકત્રીસમાંથી પ્લસ ત્રેવીસ જ્યારે તમે નીકાળશો એટલે દસની માઇનસ આઠ આવશે હવે આ દસની માઇનસ આઠ એ આપણે છેદમાં છે હાલ હવે આ છેદવાળી દસની આઠ માઇનસ આઠ ગાત ઉપર જશે અંશમાં એટલે શું થશે પ્લસ થશે તો હવે એ આપણે અંદર જોઈએ જવાબ તો આમાં કેવું થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો પ્લસ આપેલા છે એનું કારણ એવું છે કે આ રીતે દાખલાનો જવાબ છે એક અપોન નવ પોઈન્ટ એકસો આઠ ગુણ્યા છ પોઈન્ટ જીરો ત્રેવીસ અને આ ઉપર અંશમાં જતા રહ્યા દસની આઠ એટલે માઇનસની પ્લસ થઈ ગઈ બરાબર હવે બી ત્રીજો જોઈએ એક વાતાવરણ દબાણ બરાબર ખાલી જગ્યા પાસ કરે એટલે શું થશે આન્સર આવશે એક પોઈન્ટ ઝીરો એક ગુણ્યા દસની પાંચ ઘાત પ્રશ્ન નંબર ચાર એક ધાતુના ઓક્સાઇડનું અણુસૂત્ર એમઓ છે તો તે ધાતુના ફોસ્પેટ સંયોજનનું અણુસૂત્ર ખાલી જગ્યા થાય તો વિદ્યાર્થી મિત્રો આના માટે પણ તમારે અણુસૂત્રનો જે સૂત્રનું જે ટ્રીક આવે છે એ તમારે કરવી પડશે તો એમાં શું કરીશું આપણે તો સૌપ્રથમ પ્રથમ એમ અને ઓ આ રીતે લખી દેવાના દરેક ધાતુ માટે તમે આ કરી શકો એસ માટે પણ કરી શકશો તમારે ટ્રાય કરજો તમે તાર તો સૌપ્રથમ તો ઓક્સિડેશન ઓક્સિજન જે છે એની સંયોજકતા કેટલી થશે માઇનસ ટુ અને મેટલ એટલે એમઓ બંને સમાન છે એટલે આની પ્લસ ટુ થશે હવે આ બંનેનું આપણે ક્રોસ આ રીતે એરા કરી દેવાના હવે જ્યારે ક્રોસ એરા કરીશું આપણે એટલે શું થશે તો આ બે હતા એ અહીંયા જતા રહેશે અને આ બે અહીંયા જતા રહેશે અહીંયા પ્લસ માઇનસ તમારે ધ્યાનમાં નહીં લેવાનું તો શું થશે એમ ટુ ઓ ટુ થાય તો એમ ટુ ઓ ટુને આપણે એમઓ પણ લખી શકાય બરાબર વિદ્યાર્થી મિત્રો હવે એ જ રીતે આપણે એમ થ્રી પીઓ ફોર માટે લઈએ એટલે એમ પીઓ ફોર માટે ફોસ્પેટ અને ધાતુ માટેની વાત કરી છે તો આ રીતે એમ અને ફોસ્પેટ લખી દેવાના હવે ફોસ્ફેટ હોય ને એની સંયોજકતા માઇનસ ત્રણ છે વિદ્યાર્થી મિત્રો અને ધાતુની સંયોજકતા કેટલી છે તો અહીંયા આપેલી જ હતી આપણી તો કેટલી છે પ્લસ ટુ હવે આ બંનેનો જ્યારે આપણે ક્રોસ ગુણાકાર કરીશું એટલે ક્રોસ કરીશું યાર તો આમાં શું થશે તો ત્રણ હતા ને એમ આ જે અહીંયા ત્રણ એ એમના જોડે આવી જશે અને પીઓ ફોર જોડે આ બે જતા રહેશે એટલે શું બનશે વિદ્યાર્થી મિત્રો એમ થ્રી પીઓ ફોર ટ્વાઇસ બરાબર આઈ હોપ તમને આ ખબર પડી જ ગઈ હશે તો હવે આનો જવાબ આવ્યો આપણો એમ થ્રી પીઓ ફોર ટ્વાઇસ હવે આગળ જોઈએ લોહીની નળીમાં કયા રસાયણને લીધે લોહી ગંઠાતું અટકે છે તો કયો રસાયણ આવશે સ્ટ્રેપ્ટો કાઇનિસ પ્રશ્ન નંબર છ જો કોષના માધ્યમ કરતાં પાણીનું સંકેન્દ્ર બહારની તરફ ઓછું હોય તો એટલે કે બહાર સંકેન્દ્રિત માધ્યમ ધરાવતું દ્રાવણ હોય તો કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે છે આવા દ્રાવણને ખાલી જગ્યા દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આમાં કેવું થશે કે ધારો કે કોઈ આ રીતે આપણે એક પાણી પાણીનું બીકર છે બરાબર એની અંદર આપણે કોઈ કોષ રાખેલો છે હવે આ કોષના સંકેન્દ્રન કરતાં પાણી ઓછું આમાં બરાબર આમાં પાણી ઓછું હશે તો શું કરશે તો કોષ જે પોતાનું પાણી હતું અંદરનું એ અંદર બહારની સાઈડ આપશે આનું પોતાનું પાણી ક્યાં આપશે બહાર એટલે કે બી બીકરમાં આપશે તો આવા દ્રાવણને શું કહેવાય તો આવા દ્રાવણને હાઇપરટોનિક કહે છે એવી જ રીતે હાઇપોટોનિક કોને કહેવાય આપણો આન્સર કયો આવ્યો હાઇપોટોનિક પરંતુ હાઇપોટોનિક કોને કહેવાય તો એ જોઈએ કે ભાઈ ધારો કે આ કોઈ કોષ હોય હવે કોઈ કોષ અને એની અંદર પાણી બહુ જ વધારે ખૂબ જ વધારે પાણીએ ભરેલું તો શું કરશે તો કોષ હશે ને પાણી શોષણ કરવાનું કાર્ય કરશે એટલે કોષ પાણીને એબ્ઝોર્બ કરશે એટલે એબ્ઝોર્બ કરશે એટલે કોષ કેવો થશે ફૂલી જશે વિદ્યાર્થી મિત્રો તો એવા દ્રાવણને કેવું કહેવાય હાઇપોટોનિક દ્રાવણ કહેવાય ત્રીજું જોઈએ આપણે આઇસોટોનિક તો આઇસોટોનિકમાં કેવું હોય કે ભાઈ કોષ જેટલો હોય ને એટલું ને એટલું જ પાણી હોય એટલે બંને સમાન હોય એ કંઈ ગુમાવે પણ નહીં અને કંઈ લેશે પણ નહીં તો એવા દ્રાવણને કેવું કહેવાય આઇસોટોનિક દ્રાવણ કહે છે વિદ્યાર્થી મિત્રો આ પણ પ્રશ્ન ધોરણ આપેલો છે હવે જોઈએ આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત પ્રશ્ન નંબર સાત યોગ્ય જોડકા જોડો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન થોડો ટ્રીકી ટાઈપનો પ્રશ્ન છે કારણ કે આમાં કેવું અમુક અમુક એવું તમે કદાચ નેટ ઉપર સર્ચ કરશો ને તો જેમ કે એલ્યુમિનિયમ આપેલો છે તો એલ્યુમિનિયમનો ઉપયોગ રેસ માટેની મોટરના સાધનો બનાવવા માટે પણ થાય છે કારણ કે એ થોડી હલકી ધાતુ છે પરંતુ આપણે આન્સર કે મુજબ આન્સર આના અલગ અલગ આપેલા છે જેમ કે એલ્યુમિનિયમનો ઉપયોગ માપવા માટેની ટેપમાં થશે કોપરનો ઉપયોગ ચલણી સિક્કા બનાવવા અને વિદ્યુતીય કોષ બનાવવા માટે એવી જ રીતે આયર્નનો ઉપયોગ આયર્નનો ઉપયોગ રમકડા બનાવવા માટે થશે અને જીંકનો ઉપયોગ રેસ માટેની મોટરના સાધનો માટે અને વિદ્યુતીય કોષ બનાવવા માટે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જવાબ આપેલા છે તમે ધ્યાનમાં લઈ લેજો હવે પ્રશ્ન નંબર આઠ પૃથ્વીની વિષુવૃત્તિય ત્રિજ્યા અને ધ્રુવીય ત્રિજ્યા વચ્ચે આશરે તેર માઇલનો તફાવત છે પ્રશ્ન નંબર નવ કયું વિધાન પ્રોટીયમ ડ્યુટેરિયમ અને ટ્રીટિયમ માટે સાચું નથી સૌપ્રથમ તો તેઓ એકબીજાના સંસ્થાનિકો છે તો હા વિદ્યાર્થી મિત્રો આ ત્રણે ત્રણ જે રહ્યા એકબીજાના સંસ્થાનિકો છે કઈ રીતે હોય તો આ રીતે હોય છે એચ વન વન એટલે કે પ્રોટીયમ એચ વન ટુ ડ્યુટેરિયમ અને એચ વન થ્રી ટ્રીટિયમ આવશે બરાબર હવે એના પછી તેઓના ન્યુક્લિયસનો અનુક્રમ એક બે અને ત્રણ છે તો હા આપણે જોયો ઉપર મુજબ એક છે બે છે અને ત્રણ છે એના પછી તેઓ સમાન ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી તેમના ભૌતિક ગુણધર્મો સમાન છે અને ડી કુદરતમાં તેમની સાપેક્ષ પ્રચુરતા નવ પોઈન્ટ અઠ્ઠાણું જેમ જીરો પોઈન્ટ ઝીરો પાંચસો સોળ જેમ દસની માઇનસ પંદર છે તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણે ત્રણ સાચા છે હવે કેવું હોય કે આમની ઇલેક્ટ્રોન રચના જે રહીને એ તો સમાન જ આવશે ઇલેક્ટ્રોન રચના સમાન આવશે પરંતુ આમના ભૌતિક ગુણધર્મો ક્યારેય પણ સમાન હોય નહીં રાસાયણિક ગુણધર્મો સમાન હોય પરંતુ ભૌતિક ગુણધર્મ સમાન હોય નહીં જેમ કે આ હાઇડ્રોજન આપેલો છે તો આની જોડે ન્યુટ્રોન જે છે એ એક પણ નથી એવી જ રીતે અહીંયા એક ન્યુટ્રોન છે અહીંયા એક એન આપેલો છે અને અહીંયા બે એન આપેલા છે એટલે કે એના ભૌતિક ગુણધર્મો સમાન હોતા નથી તો આપણો જવાબ શું આવશે નામો આવશે સી આવશે બરાબર હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર દસ કમ્પ્યુટેડ ટોમોગ્રાફી એટલે સીટી સ્કેનમાં કયા કિરણનો ઉપયોગ થાય છે તો શ કિરણનો સ કિરણની શોધ કોણે કરી હતી તો રોણઝને કરી હતી આપણા મગજમાં ધ્વનિની સંવેદના લગભગ કેટલા સમય માટે રહે છે હવે ધ્વનિની સંવેદના કેટલા સમય માટે રહેશે વિદ્યાર્થી મિત્રો તો કાયદેસરનું જે આન્સર હોય ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ સેકન્ડ આવશે પરંતુ એની નજીકનો જવાબ કયો છે ઝીરો પોઈન્ટ એક સેકન્ડ આથી આપણે એ લખ્યું હવે પ્રશ્ન નંબર બાર બે સમતલ અરીસા વચ્ચે ખૂણો રાખવા જોઈએ કે જેથી બંને અરીસા માટે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એકબીજાને સમાંતર રહે હવે બે સમતલ અરીસા વચ્ચે તમે કેટલો ખૂણો રાખશો કે જેથી એનું કિરણ હોય અને પરાવર્તિત કિરણ એટલે કોઈ અરીસો હોય એના ઉપર તમે આપાત કરો કિરણ તો એનું પરાવર્તિત કિરણ એ બંને એક જ સમાંતર હોય તો જ્યારે તમે નેવું અંશનો ખૂણો રાખશો ને વિદ્યાર્થી મિત્રો બે સમતલ અરીસા વચ્ચે તો એનું જે આપાતકિરણ હશે ને એટલું ને એટલું પરાવર્તિત કિરણ એ બંને સમાન હશે બરાબર હવે બીજું તેરમા નંબરનો પ્રશ્ન જર્મન સિલ્વરમાં સિલ્વરનું ટકાવાર પ્રમાણ જણાવો હવે વિદ્યાર્થી મિત્રો જર્મન સિલ્વર ખાલી નામ જ છે એમાં કોઈ સિલ્વર હોતો નથી તો એમાં શું હોય છે તો એમાં સાહીઠ ટકા તમારે એમાં સાઇઠ ટકા તાંબુ હોય છે વીસ ટકા જસત હોય વીસ ટકા જસત અને વીસ ટકા નિકલ હોય છે વિદ્યાર્થી મિત્રો તો તમારે આ યાદ રાખવાની એમાં કોઈ સિલ્વર હોતું નથી હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચૌદ બે પ્રવાહી એક્સ અને વાયના ઉત્કલન બિંદુ ચાલીસ કેનો તફાવત છે તો તેમના ઉત્કલન બિંદુમાં કેટલા ફેરાનીટનો તફાવત હશે વિદ્યાર્થી મિત્રો આ અમારે મિસ્ટેકથી સોરી આ એક મિસ્ટેક થઈ છે એકસો ચાર એફની આવે બોતેર ડિગ્રી ફેરનહીટ આવશે તો કઈ રીતે આવશે તો એ આપણે જોઈએ તો સૌપ્રથમ તો આપણે ફેરેનહિટવાળું એક સૂત્ર વાપરતા હતા કે એફ બરાબર એક પોઈન્ટ આઠ સી પ્લસ બત્રીસ હવે આપણે શું કરવાનું છે ફેરેનહિટનો તફાવત જોવાનો છે તો શું કરીશું એફ વન માઇનસ એફ ટુ બરાબર એક પોઈન્ટ આઠ હવે બંનેના સેલ્સિયસમાં પણ તફાવત હશે તો સી વન માઇનસ સી ટુ કરવાના હવે સી વન માઇનસ સી ટુ કેટલો આપેલો છે તફાવત ઉત્કલન બિંદુનો સી વન માઇનસ સી ટુ કેટલો છે ચાલીસ છે તો સી વન માઇનસ સી ટુ ચાલીસ તો આપણે શું કરવાનું હવે તો આપણે કરીશું કે અહીંયા જે સી વન માઇનસ સી ટુ હતા એ કેટલા આવે ચાલીસ તો એક પોઈન્ટ આઠની બાજુમાં અહીંયા સીવન માઇનસ સી ટુમાં કેટલા મૂકીશું આપણે ચાલીસ મૂકીશું તો આ રીતે થશે એફ વન માઇનસ એફ ટુ બરાબર એક પોઈન્ટ આઠ ગુણ્યા ચાલીસ તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે બોતેર ડિગ્રી ફેરાનીટ બરાબર તો આઈ હોપ તમને આ ખબર પડી ગઈ હશે જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં હવે પ્રશ્ન નંબર પંદર જોઈએ કે ભાઈ સરળતાથી મિશ્ર થઈ જતા બે કે તેથી વધુ પ્રવાહીના ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત ખાલી જગ્યા કરતો ઓછો હોય તો તેમના અલગીકરણ માટે વિભાગીય નિઃસંદન પદ્ધતિ વપરાય છે તો આનો જવાબ આવશે પચીસ કે આવશે હવે વિદ્યાર્થી મિત્રો આજનું પેપર જે આ બે હજાર ઓગણીસવાળું પેપર હતું એમાં મોટા ભાગના પ્રશ્નો છે એ ધોરણ નવમાંથી પૂછાયેલા છે તો હવે જ્યારે પણ તૈયારી કરો ત્યારે ધોરણ નવનું પણ થોડું એવું કરી લેજો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો